गुजरात के नर्मदा जिले में आज सुबह से भारी बरसात हो रही है। भारी बरसात के चलते राजपिपला में भारी जलभराव हो गया है। सुबह से करीब 12 बजे तक पौने 3 इंच बारिश बरस जाने से यहां स्थिति काफी बेकाबू होती हुई नजर आई। कई लोगों के दुकानों में, कई लोगों के घरों में पानी भर गया। कई व्यापारियों को दुकानों में पानी भर जाने से नुकसान भी हुआ है। राजपिपला में पालिका द्वारा जो सड़कें बनाई गई हैं, उसमें एक के ऊपर एक सड़क बना दिए जाने से पानी जमीन में नहीं उतर रहा है और बाजारों में ही कई फीट पानी भर जाने से लोग परेशानियों का सामना कर रहे हैं। वाहन चालक दिन दहाड़े लाइट चालू कर वाहन चलाने के लिए मजबूर हुए और कई फीट पानी भर जाने से कई वाहन चालकों को आवाजाही में परेशानी भी आई। પાણીની આવક ખૂબ બેસી જવાનું નુકસાન, માલનું નુકસાન થયું, માલનું નુકસાન થયું છે ને, અમારો માલ બધો નીચે પડેલો છે, 15 કિલો ખલાસ થઈ ગયો। કેમ પાણી ભરાયા, પેલા ભરાતું હતું પાણી? પેલા નતું ભરાતું, કેમ ભરાયું હવે? આ રોડ ઊંચા થઈ રહ્યા, તેની અંદર અમારા દુકાનોમાં પાણી ટેસ્ટી થઈ ગયું। આ કયો વિસ્તાર છે? આ સફેદ ટાવર તોલક બજાર। નર્મદા જિલ્લામાં આજે સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે। સવારથી સમગ્ર જિલ્લાના તમામ તાલુકાઓમાં ભરપૂર વરસાદના કારણે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। કરજણ ડેમના ઉપરવાસમાંથી ભારે પાણીની આવક થઈ રહી છે, જેના કારણે આપ તસવીરોમાં જોઈ શકો છો કે કરજણ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। કરજણ ડેમના 4 દરવાજા ખોલીને કરજણ નદીમાં પાણી છોડાતા હાલ કરજણ નદી 2 કાંઠે વહી રહી છે। ખાસ કરીને તંત્ર દ્વારા કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે, ઉપરાંત નદી કાંઠે જવાને મનાઈ ફરમાવવામાં આવી છે। સમગ્ર જિલ્લામાં હાલ વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જનજીવન પર ઉપર ખાસી અસર પડી છે। કરજણ ડેમની સાથે સાથે નર્મદા જિલ્લામાં આવેલો નર્મદા ડેમમાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નર્મદા નદી 2 કાંઠે વહી રહી છે। જુનેદ ખત્રી, VNM TV સાથે નર્મદા।